રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને લખેલા પત્રથી વિવાદ થયો. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કોર્પોરેટર્સને પત્ર લખ્યો. કોર્પોરેટરને પત્ર લખીને કહ્યું કે ભલામણ કરો કોઈ તો લેખિતમાં કરવા સૂચન આપવામાં આવી છે. શું રાજકોટ મહાનગરપાલિકામાં ભલામણ વગર કોઈ જ કામ નથી થતું? શું આજે ગેમ ઝોન જેવી ભલામણ મનપાના કોર્પોરેટર કરી રહ્યા હતા? કોર્પોરેટર ભલામણ કરે તો જ રાજકોટ મનપાના કર્મચારી કામ કરે છે? શું ગેરકાયદે બાંધકામો અંગે પણ કોર્પોરેટરને ભલામણ લેખિતમાં કરવાની? સવાલો અહીં એટલા ઉઠી રહ્યા છે કારણ કે જે પત્ર લખવામાં આવ્યો હતો, કોર્પોરેટરને જે સૂચના આપવામાં આવી છે, એ સૂચનાને લઈને પણ હવે ચર્ચાઓએ ચકડોળે ચડી છે. મહાનગરપાલિકામાં શું ભલામણ વગર કોઈ જ કામ નથી થઈ રહ્યું? શા માટે કોર્પોરેટરે ભલામણ કરવી પડે? અને અહીં તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે ગેમ ઝોન જેવી ભલામણ શું કાગળ પર થશે? અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, જે શહેર ભાજપ પ્રમુખે પત્ર લખીને ભલામણને લઈને જે સૂચના આપી છે, આ સૂચનાથી પણ હવે તો વધારે સવાલ ઉઠી રહ્યા છે એવું લાગે છે. ચોક્કસપણે અમિતા, ભલામણ એ કરવી ક્યારે પડે, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. શહેર પ્રમુખે જે કોર્પોરેટરોને પત્ર લખ્યો ત્યારથી આ વિવાદ શરૂ થયો છે. ખરા અર્થમાં જો કાયદેસર વસ્તુ હોય તો તેમાં ભલામણની પણ જરૂર શું કામે પડે? શું કોર્પોરેશનના અધિકારીઓ કામગીરી નથી કરતા કે તેમને તેને છાવરી રહ્યા છે, કે પછી કોર્પોરેટરે ભલામણ કરવી પડે? આ સૌથી મોટો સવાલ અહીં જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે શહેર પ્રમુખે પત્ર લખ્યો છે મુકેશ દોશીએ, શું ગેરકાયદેસર વસ્તુઓ છે તે કાગળ ઉપર કોર્પોરેટરો કોઈથી ભલામણ કરવાના છે? નથી જ કરવાના. આ તો પોતાને કોર્પોરેટરોને કામગીરી બતાવવા, જે અમુક કાયદેસરો કામ હોય એના યાદી રાખવા માટે, છટકબારી રાખવા માટેની કામગીરી છે શહેર પ્રમુખે કોર્પોરેટરોને સોંપી છે. ભાઈ, અમે ભલામણ કરીએ છીએ, અમે આગળ જો આ ડેટા રહ્યો, આ દેખાડવા પૂરતી વાત છે. ખરા અર્થમાં મુકેશ દોશીને જો કામગીરી કરવી હોત ને તો ક્યાં કોર્પોરેટરના ભલામણથી ગેમ ઝોનનું બાંધકામ જે તોડવા ગયું હતું જેસીબી કેમ અટક્યું, તે કોર્પોરેટરને શોધીને જેલના સળિયા પાછળ નાખવાની જવાબદારી મુકેશ દોશીની હોય છે. પરંતુ આ તો ઊંધી વાત થઈ છે કે મુકેશ દોશી કહી રહ્યા છે કે તમે હવે ભલામણ કરો તો તેને લેખિતમાં ભલામણ કરજો અને જે કાયદેસર હોય એની જ ભલામણ કરવાની. પર કાયદેસર હોય એની ભલામણ કરવાની જરૂર ન પડે, એ કોર્પોરેશને કામગીરી કરવાની જ હોય છે. ત્યારે સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ ગયો છે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ આ પત્રથી મૂંઝવણમાં મુકાણા છે. આપણે ભલામણ કરવી કે ન કરવી, કારણ કે જે રીતના ગેમ ઝોનની ઘટના બાદ એક પણ કોર્પોરેટર છે તે અધિકારીને ફોન કરતા પણ અચકાઈ રહ્યો છે. કારણ કે અનેક ગેરકાયદેસર બાંધકામોની અંદર કોર્પોરેટરના કાળા હાથ છે. કારણ કે જે પણ વિસ્તારોની અંદર ગેરકાયદેસર બાંધકામો થતા હોય છે તો પહેલા કોર્પોરેટરોને નિવેદ ધરવાની વાતો આવતી હોય છે ને, ત્યારબાદ સાગઠી આખું આ સેટિંગ કરતો હતો. ને હવે આ ભલામણના પત્રથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. અમિતા જી, આભાર આપનો જાણ